સુરત સિટી બસના ચાલકો હંમેશા વિવાદમાં રહેતા હોય છે, ત્યારે બેફામ રીતે બસ હંકારવાના અનેક કિસ્સાઓ અગાઉ પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે સુરતથી ઓલપાડ જતી બસના ડ્રાઈવર અને કંડક્ટર બંને નશાની હાલતમાં હતા, જેથી બસ ખાડીમાં ખાબકી ગઈ હતી. અકસ્માત સર્જાતાની સાથે જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. સુરત સિટી બસ સુરતથી ઓલપાડ સુધીના રૂટ પર દોડે છે, જેમાં ગતરાત્રે ઓલપાડથી સુરત પરત ડેપોમાં સિટી બસ જઈ રહી હતી. તે દરમિયાન બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાને કારણે રસ્તે જતી કારને બસના ચાલકે ટક્કર મારી હતી. ત્યારબાદ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સિટી બસ રોડની સાઈડની ખાડીમાં ખાબકી હતી. કારને ટક્કર મારતાની સાથે જ લોકોનું ધ્યાન એ અકસ્માત તરફ ગયું હતું અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. આ દુર્ઘટના પહેલા ઓલપાડ સુરત રોડ પર અન્ય વાહન હંકારનારાઓએ જોયું હતું કે બસનો ડ્રાઈવર ગફલત ભરી રીતે બસને હંકારી રહ્યો હતો. બસ ખાડીમાં પડતા લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ લોકોએ નાસી ગયેલા કંડક્ટર અને ડ્રાઈવરને ખેતરમાંથી શોધીને માર માર્યો હતો. જ્યારે ડ્રાઈવર હાથ લાગ્યો ત્યારે તે ફૂલ નશાની હાલતમાં જણાઈ આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.